2022 વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે અને આ વખતે કોંગ્રેસે અલગ રણનીતિ અપનાવી છે. અમદાવાદ શહેરી વિસ્તારમાંથી કોંગ્રેસે વોર્ડના કાર્યાલયો ખોલવાની શરૂઆત કરી છે. અમદાવાદનો આ જોધપુર વોર્ડ કે તે આ શહેરી વોટ બેંક છે તે હંમેશા ભાજપ પાસે રહી છે, ત્યારે આ વોટ બેંકને પોતાની તરફ ખેંચવા માટે કોંગ્રેસે રણનીતિ કરી છે. શહેરી વિસ્તારોમાંથી કાર્યાલયો ખોલવાની શરૂઆત કરી છે. શહેરી વિસ્તારમાંથી કાર્યાલય ખોલવાની એટલા માટે જરૂર છે કે અહીંયા લોકોને એવું લાગે છે કે મેક્સિમમ પબ્લિક ભાજપ સાથે જોડાયેલી છે, પણ એવું કંઈ છે નહીં. અમારો જે ગેપ છે કોંગ્રેસ પાર્ટીનો અને મતદારોનો, જે શહેરી વિસ્તારોમાં જે ગેપ પૂરવા માટે અમે આ જોધપુર વોર્ડ કાર્યાલયનું અહીંયા આજે ઓપનિંગ કર્યું છે, અને આ કાર્યાલયથી હવે અમે લોકોની વચ્ચે જઈશું, લોકોને સમજાવીશું કોંગ્રેસ શું છે, કોંગ્રેસ પાર્ટીએ શું શું કાર્યો કર્યા છે, ભૂતકાળમાં વિકાસના કાર્યો કર્યા છે. આ વિસ્તારમાં પોશ વિસ્તાર અમદાવાદનો, ગુજરાતનો સારામાં સારો વિસ્તાર પોશ એરિયા કહેવાય, પણ આ વખતે વરસાદ જે આવ્યો એમાં લોકોના ઘરોમાં, કોમ્પ્લેક્સમાં, દુકાનોમાં, ઓફિસોમાં જે પાણી ભરાઈ ગયા, લોકો જે ખૂબ પરેશાની ભોગવી, તો એ લોકોની તકલીફને અમે આગળ રજૂઆત કરીને કેવી રીતે નિકાલ થાય, અમારા થકી, કોંગ્રેસ પાર્ટી થકી અમે આગળ રજૂઆત કરીને એના નિકાલ, ગટર, સારી ગટર વ્યવસ્થા કરીને બધું શું શું સુવિધા પૂરી પાડવી, લોકોની વચ્ચે જઈને લોકોને પડતી અગવડો કઈ રીતે દૂર કરી શકીએ, લોકોનો સંપર્ક કરી શકીએ અને વધુમાં વધુ લોકો સાથે જોડાઈ શકીએ માટે અમે આ શહેરી વિસ્તારનું કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે. બિલકુલ, તો ચૂંટણી નજીક આવી રહી છે, તે જ રીતે અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસના અલગ અલગ વિસ્તારમાં કાર્યાલયો ખોલવાની શરૂઆત થઈ છે, ત્યારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં કાર્યાલયની શરૂઆત કહી શકાય કે શહેરી વોટ છે તે દૂર છે, તેને પોતાની તરફ ખેંચવા માટે એક અલગ રણનીતિ છે તે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ બનાવી છે. કેમેરા પર્સન પરેશ રાજપૂત સાથે દીક્ષિત ઠકરા, RVTV ન્યૂઝ, અમદાવાદ.